કેમ છો મિત્રો તો આજે આપણે કરીશું ચિત્રકામ હવે ચિત્રકામમાં પહેલા આપણે શું કરીશું આ ટપકાવાળું ચિત્ર તમને દેખાય છે એ ટપકાવાળા ચિત્રને આપણે કાળા રંગની બોર્ડરથી પહેલા પૂરું કરવાનું છે પછી આપણે કરીશું અંદર કલર તો જુઓ હું કેવી રીતે ટપકા જોડી રહી છું તમારે પણ કાળા કલરથી આ રીતે ધીરે ધીરે ચિત્રને જોડવાનું છે ટપકા પર જ જોડવાનું છે હા ધ્યાનથી જોજો બધા આ રીતે ટપકા પર ધીરે ધીરે જોડતા જવાનું છે જોયું આ રીતે તમારે ટપકા જોડી બોર્ડર કરવાની છે હવે આપણે પૂરીશું અંદર કલર તો તમને બાજુના ચિત્રમાં ચોપડીમાં જેવી રીતે આપેલા છે તેવા જ કલર તમારે અહીં પૂરવાના છે તો સુરત દાદામાં આપણે લાલ કલર પૂરીશું ધીરે ધીરે આપણે કલર પૂરવાના છે કલર બહાર જવો જોઈએ નહી અને સફેદ કાગળ પણ દેખાવું જોઈએ હવે બીજો લાલ કલર અહીં હોળીના હોડીના માં પૂરીશું કલર બહાર જવો જોઈએ નહી ધીરે ધીરે આપણે સરસ મજાનો કલર પૂરવાનો છે જો થઈ ગયો ને હવે હું ગ્રીન કલર લઉં છું ગ્રીન કલર આપણે પૂરીશું પર્વતમાં આમાં તમારે તમારા ક્રેયોન કલર જ લેવાના છે બરાબર સ્કેચ પેન નો ઉપયોગ કરવાનો નથી કલર બિલકુલ પણ બહાર જવો જોઈએ નહી બહાર જાય તો કેવું લાગે ગંદુ આ રીતે તમારે પણ ધીરે ધીરે સરસ મજાનો કલર કરવાનો છે અને આપણું દ્રશ્ય છે તે સરસ મજાના રંગીન કલરથી બનાવવાનું છે જોયું કેટલું સરસ દેખાય છે તમારે પણ આવી જ રીતે કલર કરવાનો છે અને કલર બિલકુલ પણ બહાર કાઢવાનો નથી તો કરશો ને